नमस्कार विद्यार्थी मित्रों, कोरोना की महामारी वच्चे सर्जायेली लॉकडाउन परिस्थिति में तक्षशिला विद्यालय बायणना ऑनलाइन शैक्षणिक कार्यक्रम में हूँ आपनु हार्दिक स्वागत करूँ छू। मित्रों, आज आपणे धोरण 9 में विज्ञान विषय में प्रकरण 5 एटले के सजीवनो पायानो एकम एना माटेनो मित्रों लेक्चर 9मो छे। आ 9मा लेक्चर नी अंदर आपणे एक ટૂંકનો આદિકોષ કેન્દ્રિત કોષ એના માટેની એક ટૂંકનો છે, તો એ ટૂંકનો વિશે આપણે અભ્યાસ કરવો છે। બીજું કોષ રસ એના માટેની એક નાનકડી ટૂંકનો છે, ટૂંકમાં માહિતી છે તો એના વિશે આપણે અભ્યાસ કરવો છે। અને વાયરસના ઉદાહરણ દ્વારા કોટનનું મહત્વ સમજાવો એના વિશે આપણે સમજવું છે। તો મિત્રો, આપણે અગાઉના લેક્ચરમાં વાત કરી ગયા હતા કે કોષ કેન્દ્રના બે પ્રકાર હતા, એક આદિકોષ કેન્દ્રિત કોષ અને બીજો છે સુકોષ કેન્દ્રિત કોષ। तो आदिकोष केंद्रीय कोष तो एनी अंदर एक टूंकनो छे, या टूंकनो ए आपणे हवे समजवी छे। तो आदिकोष केंद्रीय कोष एटले प्राथमिक प्रकारनो कोष केंद्र धरावता कोषने आदिकोष केंद्रीय कोष कहेवाय छे। तो प्राथमिक प्रकारनो कोष केंद्र एटले शू? तो कोष केंद्र विकास पामेलू ना होय, कोष केंद्र केवुं होय? विकास पामेलू ना होय, प्राथमिक कक्षानो होय, आदि कक्षानो होय। तो प्राथमिक प्रकार नो कोष केंद्र धरावता कोष ने आदिकोष केंद्रीय कोष कहेवाय छे, अने एवा सजीवो ने आदिकोष केंद्रीय सजीवो कहेवाय छे। तो एनी व्याख्या बरोबर छे। पहली एनी व्याख्या के प्राथमिक प्रकार नो, प्राथमिक प्रकार नो एटले सुविकसित ना होय। तो प्राथमिक प्रकार नो कोष केंद्र धरावता कोष ने आदिकोष केंद्रीय कोष कहेवाय छे, અને એવા સજીવોને આદિકોષ કેન્દ્રિત સજીવો તરીકે ઓળખવામાં આવે છે। તો કોણ છે આદિકોષ કેન્દ્રિત સજીવો? કોણ છે? તો દાખલા તરીકે બેક્ટેરિયા એટલે કે જીવાણુ, સાયનોબેક્ટેરિયા એટલે કે નીલહરિત લીલ, એ શું છે? તો આદિકોષ કેન્દ્રિત સજીવો છે। ઉદાહરણ શું છે? સાયનોબેક્ટેરિયા એટલે કે જીવાણુ બેક્ટેરિયા, સાયનોબેક્ટેરિયા એટલે કે નીલહરિત લીલ, આ એના શું છે? ઉદાહરણ છે। साथी मित्रों, आदिकोष केंद्रीय कोष के जेनी अंदर कोष केंद्र पटल, तो ए कोष केंद्र पटल ना अभाव ना कारणे कोष केंद्रीय प्रदेश, कोष केंद्रीय प्रदेश એટલે કોષ કેન્દ્રની આજુબાજુનો પ્રદેશ, સમજજો મિત્રો, કે કોષ કેન્દ્ર પટલ ના અભાવને કારણે કોષ કેન્દ્રીય પ્રદેશ એ ઓછો વિકાસ પામેલો હોય છે। કેવો હોય છે? ઓછો વિકાસ પામેલો। કેમ? કારણ કે પહેલું કોષ કેન્દ્ર પટલ નું શું છે? અભાવ છે। कोष केंद्र पटल ना अभाव ने कारण आजूबाजू नो कोष केंद्र नो आजूबाजू नो जे कोष केंद्रीय प्रदेश छे ए केवो विकास पामेलो होय छे? ओछो विकास पामेलो होय छे। अने आ अविकसित कोष केंद्रीय प्रदेश मां मात्र न्यूक्लिक एसिड जोवा मळे छे, अथवा तो आ जे अविकसित कोष केंद्रीय प्रदेश छे ए मात्र न्यूक्लिक एसिड धरावे छे। न्यूक्लिक एसिड धरावे छे एटला माटे एमने न्यूक्लिओइड कहेवाय छे। तो ख्याल न्यूक्लियोइड એટલે શું? તો સમજી ફરી કે કોષ કેન્દ્ર પટલના અભાવને કારણે કોષ કેન્દ્રીય પ્રદેશ એ ઓછો વિકાસ પામેલો હોય છે, અને આ અવિકસિત કોષ કેન્દ્રીય પ્રદેશ એ માત્ર ન્યુક્લિક એસિડ ધરાવે છે, અને ન્યુક્લિક એસિડ ધરાવે છે એટલા માટે એને ન્યુક્લિયોઇડ કહેવાય છે। મિત્રો, વિવિધ પટલની અંગિકાઓ જેવી કે કણાસૂત્ર છે, हरित कण छे, गोल्गी प्रसादन छे, अंतःकोष रज्जा छे वगैरेनो शुं होय छे? अभाव होय छे। सानी अंदर आदिकोष केंद्रीय कोषनी अंदर आजे जुदी जुदी पटलीय अंगिकाओ जेवी के कणासूत्र, हरित कण, गोल्गी प्रसादन अने अंतःकोष रज्जा, आवी अंगिकाओनो शुं होय छे? आदिकोष केंद्रीयनी अंदर शुं होय छे? अभाव होय छे। साथे मित्रों, प्रकाशसंश्लेषी बेक्टेरिया, प्रकाशसंश्लेषी बेक्टेरिया એટલે આદિકોષ કેન્દ્રિત સજીવો। તો પ્રકાશસંશ્લેષી બેક્ટેરિયામાં ક્લોરોફિલ એ કોષ રસીય પટલની કુટિકા એટલે કોથળી જેવી રચના, કોષ રસીય પટલની કુટિકા એટલે શું? કોથળી જેવી રચના। તો એ કોથળી જેવી રચનાની અંદર ક્લોરોફિલ હાજર હોય છે। ખ્યાલ મિત્રો, પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા એટલે કે આદિકોષ કેન્દ્રિત જે સજીવો છે, એ આદિકોષ કેન્દ્રિત સજીવોમાં જે ક્લોરોફિલ છે, એ ક્લોરોફિલ સારી અંદર તો કોથળી જેવી જે રચના હોય એની અંદર હોય છે। કોથળી જેવી જે રચના એની અંદર પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયાનું ક્લોરોફિલ
એ ઉજળી જેવી રચના એટલે કોષરસીય પટલની કુટિકાની અંદર હાજર હોય છે. તો અહીં આપણે આદિકોષ કેન્દ્રી કોષ એના વિશે આપણે વાત કરી. ફરી એક વખત એને રિવાઇઝ કરી લો, સમજી લેજો કે ભાઈ પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર ધરાવતા કોષને આદિકોષ કેન્દ્રી કહેવાય છે, આદિકોષ કેન્દ્રી કોષ કહેવાય છે. આવા સજીવોને આદિકોષ કેન્દ્રી સજીવો કહેવાય છે. દાખલા તરીકે બેક્ટેરિયા, સાયનોબેક્ટેરિયા એટલે કે નીલ હરિત લીલ એ આદિકોષ કેન્દ્રી સજીવોના ઉદાહરણ છે. મિત્રો, કોષ કેન્દ્ર પટલના અભાવને કારણે જે કોષ કેન્દ્રીય પ્રદેશ એ ઓછો વિકાસ પામેલો હોય છે અને આ અવિકસિત કોષ કેન્દ્રીય પ્રદેશ એ માત્ર ન્યુક્લિક એસિડ ધરાવે છે. આથી તેમને ન્યુક્લિયોઇડ કહેવાય છે. સાથે આદિકોષ કેન્દ્રીય કોષની અંદર જુદી જુદી જે પટલીય એકિકાઓ કણાભસૂત્ર છે, હરિતકણ છે, ગોલ્ગી પ્રસાધન છે, અંતઃકોષરસાળ એનો શું હોય છે, અભાવ હોય છે. અને પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા એટલે કે આદિકોષ કેન્દ્રીય કોષ સજીવ છે, એનું જે ક્લોરોફિલ એ કોષરસીય પટલીય કુટિકાની અંદર હાજર હોય છે. કોષરસીય પટલીય કુટિકા એટલે કે પૂંછડી જેવી જે રચના એની અંદર શું હોય છે, હાજર હોય છે. તો આ આપણે આદિકોષ કેન્દ્રીય કોષ એના માટેની એક ટૂંકનો જોઈ. પછી આપણે વાત કરવી છે કોષ રસ, નાની એવી ટૂંકનો છે. તો કોષ રસ એટલે શું? તો કોષ રસ પટલની અંદર આવેલા પ્રવાહીને કોષ રસ કહેવાય છે. ખ્યાલ આવ્યો મિત્રો? શું? કોષ રસ પટલની અંદર આવેલું જે પ્રવાહી કે જેને આપણે શું કહીએ છીએ, કોષ રસ કહેવાય છે. અને આ કોષ રસ એ કોષનો મોટો પ્રદેશ છે. કેવો પ્રદેશ છે? મોટો પ્રદેશ છે અને ખૂબ જ ઓછું અભિરંજક ગ્રહણ કરતો હોવાથી એના હંગામી આસ્થાપન ની અંદર, હંગામી આસ્થાપન, આસ્થાપન એટલે એની સ્લાઇડ તૈયાર કરવાની હોય મિત્રો. એનું શું કરવાની હોય? સ્લાઇડ, એક સ્લાઇડ હોય એના પર કોષ રસ નો પ્રદેશ મૂકી દેવાનો હોય અને એ કોષ રસ નો પ્રદેશ મૂકી અને એને સૂક્ષ્મ દર્શક યંત્ર ની અંદર અભ્યાસ કરવાનો હોય. તો ખૂબ ઓછું અભિરંજક ગ્રહણ કરતો હોવાથી એની હંગામી આસ્થાપનમાં ઝાંખા વિસ્તાર તરીકે જોવા મળે છે. કેવા વિસ્તાર તરીકે? ઝાંખા વિસ્તાર તરીકે કોષ રસ તમને જોવા મળે છે. એટલે જ્યારે તમે સ્લાઇડ તૈયાર કરશો તો એ સ્લાઇડને તમે જ્યારે સૂક્ષ્મ દર્શક યંત્રની અંદર એનો અભ્યાસ કરશો તો એ ઝાંખા વિસ્તાર તરીકે જોવા મળે છે. તો અહીંયા આપણે કોષ રસ વિશે સમજ્યા. કોષ રસની વ્યાખ્યા યાદ રાખજો કે કોષ રસ પટલની અંદર આવેલા પ્રવાહીને કોષ રસ કહેવાય છે અને કોષનો મોટો પ્રદેશ છે. અને જયારે એની અભિરંજક કરીને એની સ્લાઇડ તૈયાર કરો છો ત્યારે એની અંદર ઝાંખા વિસ્તાર તરીકે સૂક્ષ્મ રક્ષક યંત્રની અંદર આ કોષ રસ એ ઝાંખા વિસ્તાર તરીકે જોવા મળે છે. અને હવે પછીનો એક નાનકડો એક પ્રશ્ન છે કે વાયરસના ઉદાહરણ દ્વારા પટલનું મહત્વ સમજાવો. પટલ એટલે કે આવરણ. વાયરસના ઉદાહરણ દ્વારા તમારે પટલનું મહત્વ અહીંયા સમજાવવાનું છે. તો પહેલું તો એ કે વાયરસ એ કોઈ પણ પ્રકારનું પટલ ધરાવતું નથી અને તેથી તે જીવંત લાક્ષણિકતા પણ ધરાવતો નથી. વાયરસ પહેલું શું છે? કોઈ પણ પ્રકારનું પટલ ધરાવતો નથી તેથી તે જીવંત લાક્ષણિકતા પણ ધરાવતો નથી. અને વાયરસ એ જીવંત શરીરમાં જ્યાં સુધી દાખલ થઈ અને કોષીય યાંત્રિકી દ્વારા ગુણાંત ન કરે ત્યાં સુધી એ જીવંતતા ન દર્શાવે. એટલે શું સમજીએ કે વાયરસ જ્યારે કોઈ અન્ય મનુષ્યની અંદર જ્યારે દાખલ થાય, અન્ય સજીવની અંદર દાખલ થાય અને યાંત્રિકી પ્રક્રિયા દ્વારા ગુણન કરે, ગુણન કરે એટલે એક માંથી બે બને, બે માંથી ચાર બને, ચાર માંથી છ, છ માંથી અનેક બને, એને ગુણન કરે કહેવાય. તો કોષીય યાંત્રિકી દ્વારા ગુણન ન કરે ત્યાં સુધી એ જીવંતતા દર્શાવતો નથી. મતલબ એ જીવંતતા ક્યારે દર્શાવશે? જ્યારે અન્ય સજીવના શરીરમાં દાખલ થાય છે અને યાંત્રિકી પ્રક્રિયા દ્વારા ગુણન કરે છે ત્યારે એ જીવંતતા દર્શાવે છે. ખ્યાલ આવ્યું? તો પહેલું અહીંયા શું આપણે સમજે કે વાયરસ એ કોઈ પણ પ્રકારનું પટલ ધરાવતો નથી અને પટલ ધરાવતો નથી તેથી તે જીવંત લાક્ષણિકતા પણ ધરાવતો નથી. વાયરસ એ જીવંત શરીરમાં જ્યાં સુધી દાખલ થઈ અને યાંત્રિકી પ્રક્રિયા દ્વારા ગુણન ન કરે, એકમાંથી બે, બે માંથી ચાર એ પ્રકારે ગુણન ન કરે ત્યાં સુધી એ જીવંતતા દર્શાવતો નથી. એટલે પટલ બરોબર એનું મહત્વ ખૂબ રહેલું હોય છે. બરોબર છે? તો અહીંયા આપણે વાયરસ નું ઉદાહરણ પટલ દ્વારા સમજાવે એના વિશે, કોષ રસ વિશે આપણે સમજ્યા અને આદિકોષ કેન્દ્રીય કોષ વિશે આપણે સમજ્યા. પેજ નંબર
नवा मुद्दा साथे मळीशुं। अस्तु।